હેલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે આજે આપણે બનાવીશું શરદ પૂર્ણિમા સ્પેશિયલ દૂધ પૌવા શરદ પૂનમની રાત્રિ એ ચંદ્રના શીતળ કિરણો નીચે દૂધ પૌવા રાખીને તે દૂધ પૌવા સવારે ખાવાથી આખું વર્ષ નિરોગી રહીએ છીએ શરદ પૂનમની રાત્રિએ ચંદ્ર અમૃત વરસાવે છે એટલા જ માટે ચંદ્રની નીચે આખી રાત રાખેલા દૂધ પવા ખાવાથી આખું વર્ષ નિરોગી રહીએ છીએ અને પેટની ગરમી એસિડિટી વગેરેથી બચી શકીએ છીએ તો ચલો હેલ્ધી ટેસ્ટી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો

વધારે ગરમ પાણી નથી ઉમેરવાનું સતત પાણી હોય તેવું લેવાનું ઉફાળા પાણીથી પૌવામાં રહેલો કચરો તો દૂર થશે જ સાથે પૌવા સરસ સફેદ થશે અને હુફાળા પાણીથી ધોવાથી તે સોફ્ટ પણ થઈ જશે અને ફૂલી પણ જશે સારી રીતના ધોવાઈ જાય પછી હવે આ પાણીને કાઢી લઈશું તો તમે જુઓ પૌવા સરસ સફેદ પણ થઈ ગયા છે અને પહેલાં કરતા થોડા ફૂલી પણ ગયા છે હવે ફૂલી ગયેલા પૌને એક વાસણમાં લઈ લઈએ તેમાં કપ કપ ગરમ દૂધ સાથે તમે ખાંડ ઉમેરતા હોવ તો બે ચમચી ખાંડ લેવાની પણ મિશ્રી ઉમેરવાથી એસિડિટી અને પિત્તમાં ખૂબ જ ફાયદા કરે છે હવે મિક્સ કરીને પૌવાને ઢાંકીને એક કલાક દૂધ અને સાકરમાં પલળવા દઈશું આપણે પેનમાં બે કપ દૂધ લઈશું એક કપ પવાની સામે ત્રણ કપ દૂધ લીધું છે એક કપ દૂધમાં પવા પલાળ્યા છે અને હવે બે કપ દૂધ ને ગરમ મૂકીશું આ દૂધ ને વધારે નથી ઉકાળવાનું માત્ર એક બે ઉપરા આવવા દઈશું દૂધ બનાવવા માટે તમારે ફૂલ વાળું દૂધ લેવાની કોઈ જ જરૂર નથી તમે ગરમ કરીને મલાઈ કાઢેલું પણ લઈ શકો છો અથવા તો ગાયનું દૂધ પણ લઈ શકો છો મેં ગાયનું દૂધ લીધું છે થોડો ઈલાયચી પાવડર ઉમેરીશું થોડું કેસર ઉમેરીશું કેસરથી કલર અને ટેસ્ટ ખૂબ જ સરસ આવશે બિલકુલ ઓપ્શનલ છે ના ઉમેરવું હોય તો સ્કીપ કરી દેવાનું એટલે કેસર તેનો કલર છોડી દેશે અને દૂધ પણ ગરમ થઈ જશે ખાંડ પણ ઉમેરી શકો છો પણ આજે આપણે પિત્ત અને એસિડિટીને શાંત કરવા માટે આપણે અડધો કપ મિશ્રી ઉમેરીશું કારણ કે ચંદ્રના કિરણો નીચે રાખેલ દૂધ પવન સાથે મિશ્રી ઉમેરેલી હશે અને તે પવા તમે સવારે ખાશો તો આખો એસિડિટી દૂર થઈ જશે અને મિશ્રી કેમિકલ ફ્રી હોવાથી પેટને ઠંડક આપે છે તો તમે પણ મિશ્રી ઉમેરવાનો આગ્રહ રાખજો જો તમે ખાંડ ઉમેરો તો વન ફોર કપ જેટલી ઉમેરજો હવે આપણી સાકર ઓગળી ગઈ છે અને એક દૂધમાં ઉભરો પણ આવી ગયો છે તો હવે દૂધને નીચે લઈ લઈએ હવે આ દૂધને ઠંડુ થવા દઈશું જો તમે ગરમ દૂધમાં પૌવાને એડ કરી દેશો ને તો પૌવા એકદમ ખીર જેવા થઈ જશે એટલે તેને બિલકુલ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું ઠંડુ થવા દઈશું હવે થોડી બદામ પિસ્તાની કતરણ ઉમેરીશું બિલકુલ ઓપ્શનલ છે ના ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો તમે જો આંગળીથી પણ ટચ કરતા ગરમ નથી લાગતું એટલું ઠંડુ થઈ ગયું છે હવે પૌને જોઈએ તો પૌવા પણ એક કલાકમાં પરળીને ફૂલી ગયા છે પહેલા કરતા ડબલ થઈ ગયા છે આ દૂધની અંદર આપણા પૌવા મીઠા પણ થઈ ગયા હશે પવાને જેટલું દૂધ તેટલું કરી લીધું છે છતાં પણ હજુ થોડું દૂધ છે તેનો મતલબ એ છે કે હવે આપણે આ દૂધ પૌવા તૈયાર કરીશું તે પૌવા બિલકુલ દૂધ નહીં પીવે અને આ રીતે દૂધ અને પૌવા અલગ અલગ દેખાશે દૂધ પૌવામાં હવે દૂધ પવાની પરફેક્ટ રીતે જોઈ લઈએ તો તેના માટે આપણે જે દૂધમાં પૌવા પલાળ્યા છે ને તેને દૂધ સહિત જ બાઉલમાં લઈ લઈએ અને સાથે આપણે કેસર ડ્રાય ફ્રુટ અને મિશ્રી વાળું દૂધ તૈયાર કર્યું છે ને તે પૌવામાં મિક્સ કરી દઈએ આ બધું મિક્સ થઈ જાય પછી આ દૂધ પવા તૈયાર છે પણ ખાવા માટે તૈયાર નથી અત્યારે બધા રાખીને ઠંડા કરીને ખાય છે પણ તે તદ્દન ખોટી રીત છે પણ તેની સાચી રીત એ છે કે શરદ પૂનમની રાત્રિએ ચંદ્રના કિરણો નીચે ચંદ્રની શીતળતાની નીચે આ રીતના સફેદ મલમલનું કપડું ઢાંકીને રાખવાના છે આખી રાત્રે ચંદ્રમાના તેજ નીચે રાખવાના પછી તેને સવારે ખાવાના છે એટલે તમારા શરીરમાં રહેલ એસિડિટી આખો વરસ દૂર રહેશે આંતરની ગરમી પણ દૂર થશે તો મિત્રો આ રીતે દૂધપવા બનાવવાની રીત તમને કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ